परंतु वेरो भर्या बाद पण प्राथमिक सुविधाओ मेळवामां तंत्र ने वारंवार रजूआतो करी आक्रोश ठालवो पड़े छे। शहेरना पूर्व विस्तार आजवा रोड कमलानगर पासेना रामदेवनगर बेमां छेल्ला बे महिनाथी दूषित पाणीनी समस्या छे। वारंवार स्थानिको वोर्ड कचेरी खाते रजूआतो करी चूक्या छे, परंतु समस्या जैसे थे छे। नळमां पाणी दूषित काढू अने पीडाश पड़तुं आवी रह्युं छे। पाणीनो उपयोग करे तो पाणीजन्य रोग थवानो भय पण लोकोने सतावी रह्यो छे। स्थानिकोए आजे पाणी मुद्दे पालिका तंत्र तेमज सत्ताधारी पक्ष सामे पण उग्र रोष ठालव्यो हतो। साथे जणाव्युं हतुं के अमारी मदद करशे तेने वोट आपीशुं, नहीं तो पाणी नहीं तो वोट नहीं, तेम जणावी समस्या निराकरणनी मांग करी हती। પાણી એકલું ગટોર જ આવે છે અને ગટોરો બી ભરેલી છે ને ગટોર બી સાફ કરવા આવતા જ નહીં। કાલે અમે ફોન કર્યો તો ખાલી સળિયા મારીને બે જણા એને જતા રહ્યા, સંદાસની ગટોરો હોય ભરે ગઈ, લાઈન મંજૂર થઈ પણ મંજૂર કરવા આવતા જ નહીં એ લોકો। માજી કેટલા સમયથી આ તમને સમસ્યા વરસ થઈ ગયું પાણીનું, તો આ માટેની આપની કોઈને રજૂઆત કરેલી છે? બધાએ કરેલી, રજૂઆત કરી, કાલે તો નહીં પરમાને ઓફિસમાં મોકલાનું અપ્લાય કરીને આયા પણ કશું કરતા નહીં। અને પરમાને ફોન કર્યો તો કે હા મોકલું છું, એ મોકલા તો ખાલી પેલા ગટર સાફ કરીને પછી જતા ગયા। અમને પાણીની સમસ્યા આવી ગઈ, ગટરનું પાણી આવે, પીવાના પાણીની તકલીફ છે। માસી કેટલા સમયથી આ સમસ્યા થઈ રહી છે? આ સમસ્યા તો ખાસ વર્ષ થઈ ગયું, વર્ષની ઉપર થઈ ગયું છે। કાનની અમે રોજ રજૂઆત બે દાડા અમે જઈએ માર્કેટ જઈએ, પણ કોઈ અમારી સાંભળતું નથી, કોઈ કહેતા કોઈ નહીં સાંભળતું સર। અમે હાથ જોડીને બી અમને કહીએ, અહીં જઈએ 9 નંબરમાં થઈ બી હાથ જોડ, હા જાઓ કરાવીશું, આવીશું, કંઈ કોઈ આવતું નહીં સર। માસી હવે આગામી સમયમાં ઇલેક્શન આવે છે, તો શું લાગે છે આપને કે હવે જો કોઈ નેતા આવશે તો તમારે શું કરવું જોઈએ? અમારી સહાયતા કરશે એ નેતા ને અમે વોટ આપીશું, નહીં તો અમે કોઈનો વોટ નહીં આપીએ। હા, જે નેતા અમારી સહાયતા ગટરોની કરે તો યા સર અમારા ઘરના આંગણે તમે જો કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે। આજવા રોડ ઉપર કમળાનગર તળાવ પાસે આવેલ રામદેવનગર 2 છે, જ્યાં આશરે 400 જેટલા મકાનો છે। છેલ્લા 1-1.5 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા આ વિસ્તારની છે, પરંતુ ઘણીવારની રજૂઆત છે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરો અને વોર્ડ ઓફિસમાં અને કોર્પોરેશનની ઓફિસમાં, પરંતુ આજ દિન સુધી પણ આ દૂષિત પાણીની સમસ્યા છે એ દૂર નથી થઈ રહી। એક તરફ કોર્પોરેશનના અધિકારીઓ મોટી મોટી સ્માર્ટ સિટીની વાતો કરતા હોય, પરંતુ કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા જે પાણી છે એને પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલું છે। મોટા મોટા વેરા ઉઘરાવતા અધિકારીઓ માત્ર એસી કેબિનમાં બેસીને કાગળ ધીંડા કરે છે, અને એમના પાપના કારણે આ પૂર્વ વિસ્તારના રામદેવનગરના લોકો દૂષિત અને કલરફૂલ પાણીથી પરેશાન છે। હું આપના મીડિયાના માધ્યમથી સ્પષ્ટ માંગ કરું છું કે કોર્પોરેટરે આ લોકોએ આ લોંટાણી ઉપર ધ્યાન આપવું જોઈએ અને આ જગ્યાએ જે દૂષિત પાણીની સમસ્યા છે એ દૂર કરવી જોઈએ। તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા સાહેબ પ્રવક્તા।